हेलो विद्यार्थी मित्रों, आ तमारा पांचमा पीरियडनो बीजो वीडियो छे। एटले हकीकत में तमारो आ आठमो पीरियड बोलाशे। हवे आजना आ आठमा पीरियड में चैप्टर एक स्वाध्याय 1.3 आपणे जोईशुं। तो चलो चोपड़ी प्रमाणे स्वाध्याय 1.3 आपणे शीखीए। स्वाध्याय 1.3 दाखलो पहेलो, नीचे आपेल दरेकनो जवाब लखवानो छे। એમાં એ 3 × √1, અહીં એક સંખ્યા ઋણ છે, એક સંખ્યા ધન છે, તો સરળતા ખાતર આપણે ઋણનું નિશાન બહાર મૂકી દઈશું કૌંસમાં 3 × 1। હવે 3 × 3 અને 12 ઋણનું નિશાન આપી દઈશું એટલે આપણો જવાબ આવશે √3। ત્યાર પછી બીજો છે √1 × 225। અહીંયા પણ એક ઋણ સંખ્યા છે, એક ધન છે, ઋણનું નિશાન બહાર મૂકી દઈશું જેથી કરીને આપણે ગણતરીમાં સરળતા રહેશે અને કૌંસમાં 1 × 225। એવી રીતે 225 એકા 225 અને ઋણનું નિશાન મૂકી દઈશું એટલે જવાબ આવશે √225। હવે બાકીના દાખલા હું તમને હોમવર્કમાં આપું છું। હવે આપણે જોવાનો છે દાખલો બીજો। દાખલા બીજામાં તમારે ચકાસણી કરવાની છે। તમારે બરાબરની આ બાજુ એટલે ડાબી બાજુ, બરાબરની આ બાજુ જમણી બાજુ, ડાબી બાજુ અને જમણી બાજુ વચ્ચે તમને બરાબરનું નિશાન આપ્યું છે એટલે બે બાજુ સરખી છે એ આપણે ચકાસી જોઈશું। તો ચાલો જોઈએ 18 × 7 √3 બરાબર, પહેલા કૌંસમાં 18 × 7 બીજા કૌંસમાં 18 × √3। સૌ પ્રથમ પહેલાં આપણે ડાબી બાજુ એની ચકાસીશું તો 18 × 7 √3 આપણે સાદું રૂપ આપશું, વત્તે ઓછું ઓછા થશે એટલે 7 − 3 બનશે 4, 18 × 6 = 72 એટલે ડાબી બાજુનો આપણો જવાબ છે 72। હવે આપણે જમણી બાજુ ચકાસીશું। જમણી બાજુ 18 × 7 + 18 × √3। હવે 18 × 7 ગુણાકાર 126, વત્તાનું ચિહ્ન અને 18 × 3 = 54 પણ એક ઋણ પૂર્ણાંક હોવાથી √54 બનશે। હવે 126 + ઓછા એટલે ઓછે થશે એટલે 126 − 54 એનું આપશે બાદબાકી 72 એટલે જમણી બાજુનો પણ જવાબ 72 છે। આમ ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ સરખો છે તેથી કહી શકાય કે 18 × 7 √3 = 18 × 7 + 18 × √3 બને। હવે આપણે ત્યાર પછી ચોપડીનો દાખલો નંબર 5, યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે। તો આપણે ગુણધર્મો અગાઉના પીરિયડના વિડીયોમાં જોઈ ગયા છો, તમને બધાને ખબર તો પડશે જ। હવે જોઈશું પ્રશ્ન નંબર 5, યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને જવાબ લખો। એ 26 × √48 + √48 × √36। અહીં આપણે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીશું કારણ કે બે સંખ્યા જો તમને સરખી દેખાશે એટલે અહીંથી સરખી સંખ્યાને એકવાર બહાર લઈ લેશું એટલે કે કોમન કરીને 12 લઈ લેશું ગુણ્યા પહેલામાંથી 26ને કૌંસમાં મૂકશું વત્તાનું ચિહ્ન અને બીજી વાર જે √36 છે એને કૌંસમાં મૂકશું એટલે કોમન સંખ્યા 12 અને બાકીની સંખ્યાને વત્તાના નિશાન સાથે કૌંસમાં એટલે અહીં એક આપણું જૂથ બની ગયું। આમ √48 × કૌંસની સંખ્યાનો તમે સાદું રૂપ આપશો તો વત્તે ઓછે ઓછા એટલે 26 + ઓછા છે એનું હવે ઓછા બની જશે એટલે 26 − 36 એટલે એનું સાદું રૂપ બનશે √10। આમ 48 × √10 એ ઋણનો સરવાળો થઈ જશે એટલે ધન થશે એટલે જવાબ ધન પૂર્ણાંકમાં આવશે અને 48 × 480। સમજ પડી ગઈ હશે બધાને। ચાલો હવે બીજું બી 8 × 53 × √125। અહીં આપણે ગુણધર્મ જે છે એમાં ગુણાકારના ક્રમનો નિયમ આપણે જોઈશું તો ગુણાકારનો ક્રમનો નિયમ એટલે એવી બે સંખ્યાને તમે નજીક લાવો જેથી તેને ગુણાકારનો જવાબ આપણને ઝડપથી અને સરળતાથી મળી શકે। અહીં 8 × √125 હું નજીક લાવું છું જેથી આપણે ગુણાકારમાં સરળતા રહેશે એટલે અહીંથી હું 8 પછી ક્રમ લઈ લઉં છું √125 એટલે ક્રમને અહીંયા ફેરવી નાખ્યો એટલે પહેલાં કૌંસમાં 8 × √125 × 53 હું છેલ્લે જવા દઉં છું। આમ √125 અને 8ના ગુણાકારના જવાબ છે √1000 × 53। હવે આપણે ગણતરી જો સરસ એકદમ સરળ થઈ ગઈ એટલે 53
અને ગુણ્યા 1000 ગુણાકાર કરી અને ઋણનું નિકસાન આપી દેશું, જેથી જવાબ આવશે ઋણ 53000. ચાલો હવે ત્રીજો જોઈશું. સી 15 × 25 × 4 × 10. અહીં જોઈ લેશો તો 3 સંખ્યા ઋણ પૂર્ણાંક છે, એટલે જવાબ ઋણમાં જ આવશે. એ ખબર પહેલેથી પડી જ જવી જોઈએ આપણને. આગળના ચેપ્ટર વિડીયોમાં આપણે જોઈ જ ગયા છે, અહીં આપણે ગુણાકારમાં ક્રમનો જ ગુણધર્મનો ઉપયોગ કરશું અને જે સંખ્યાનો ગુણાકાર કરવાથી ઝડપથી જવાબ મળે એ સંખ્યાને નજીક લાવશું. એટલે આપણે અહીં ક્રમ ફેરવી નાખ્યા. હું આ બે સંખ્યાને નજીક લાવું છું, એટલે 25 × 100 બની શકે અને 15 × 150 બની શકે. માટે પહેલાં કૌંસમાં 25 × 4 × બીજા કૌંસમાં 15 × 10. હવે 25 × 4 એટલે 25 × 100, ઋણ બની જશે ધન, એટલે એનો જવાબ 100 ધન પૂર્ણાંક. ગુણ્યા અહીં એક જ ઋણ પૂર્ણાંક છે, માટે જવાબ આવશે ઋણ, એટલે ઋણ 150. હવે 100 × 150 ગુણાકાર પણ આપણા માટે સરળ બની ગયો છે, એટલે 15 × 15 × 15 મૂકી દેવો અને 1, 2 અને 3 મીંડું ચડાવી દેશો, એટલે ઋણ 15000 આપણો જવાબ આવ્યો. ચાલો હવે જોઈશું ડી 41 × 102. અહીંયા આપણને 102 એવી સંખ્યા છે કે જે ગુણાકાર કરવા બેસો તો વાર લાગે, એટલે આપણે એ વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરશું. એટલે ઋણ 41 એમને એમ રાખશું, ગુણ્યા કૌંસમાં કરશું 102 જે બે અંક બનાવી દઈશું, એટલે 100 વત્તા 2. હવે એની રીતે આપણે જોઈશું તો 12 × 41 × 100 વત્તા 2. હવે ઋણ 41 પહેલાં 100 વડે ગુણશું, વત્તા, આવી રીતે તમે કરી શકો છો, વત્તા, વત્તાનું ચિહ્ન અહીં, વળી પાછું ઋણ 41 2 વડે ગુણશું. તો ઋણ 41 100 વડે ગુણવાથી જવાબ આવશે ઋણ 4100, વત્તાનું ચિહ્ન, અને ઋણ 41 હવે 2 વડે ગુણશું તો જવાબ આવશે ઋણ 82. હવે આ બે સંખ્યાનો આપણે સરવાળો કરવાનો છે, પરંતુ બંને સંખ્યા ઋણ પૂર્ણાંક છે, એટલે જવાબ ઋણમાં જ આવશે. માટે ઋણ 4100 વત્તે ઓછે ઓછા ઓછા એટલે કે ઋણ ઓછા 82, એટલે ઋણ 4100 - 82 જવાબ આવશે ઋણ 4182. હવે પછી આજના માટે આટલું પૂર્ણ છે. હવે હું તમને હોમવર્ક આપું છું, તો હોમવર્ક માટે તમારે ખાસ ધ્યાન રાખી લેવાનું છે કે હોમવર્કમાં ટેક્સ્ટબુક પ્રમાણે સ્વાધ્યાય 1.3 દાખલો પહેલો C થી J, દાખલો બીજાનો B, દાખલો પાંચમાનો E થી H અને દાખલો 9મો એ તમારે આજે હોમવર્કમાં કરવાનું છે. આ ઉપરાંત એક અગત્યની વાત તમને કરું છું, તો કે સ્વાધ્યાય 1.1 દાખલો 8મો અને 10મો, ત્યાર પછી સ્વાધ્યાય 1.3 દાખલો 3રો અને 4રો તમારે આ રીતે યુટ્યુબ પર જઈ અને સર્ચ કરી યુથ એજ્યુકેશન સ્ટાન્ડર્ડ યુથ એજ્યુકેશન સ્ટાન્ડર્ડ 7th મેથ્સ અને 7મું ધોરણ કરશો, એટલે આવી રીતે બધા વિડીયો આવશે. એમાંથી તમારે તમારા આ દાખલા જોઈ લેવા, એટલે તમને ખ્યાલ આવી જશે. ચાલો આજનું આટલું.